नमस्कार विद्यार्थी मित्रों, धोरण 7 चैप्टर नंबर 12 बीजगणितीय पदावली एनो पार्ट नंबर 5। तो पार्ट 4 ने अंदर अपने स्वाध्याय 12.1 की शुरुआत करी दी थी और એની અંદર પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 2 નો અભ્યાસ કરી ગયા હતા। ત્યારબાદ હવે પાર્ટ 5 ની અંદર આપણે સ્વાધ્યાય 12.1 એના પ્રશ્ન નંબર 3 થી આગળ વધીશું। સ્વાધ્યાય 12.1 प्रश्न नंबर 3 એની અંદર શું આપેલું છે, જોઈએ કે નીચે આપેલી પદાવલીમાં પછી કૌંસમાં લખ્યું છે કે અચલ સિવાયના પદોનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો। હવે સૌથી પહેલા અચલ એટલે શું, અચલ એટલે એવા પદો આપણે લેવાના છે, એવા પદો લખી લેવાના। અચલ એટલે શું કે જેની અંદર ચલ નો સમાવેશ થતો હોય। ચલ એટલે શું, તો આપણે કેટલાક અક્ષરો જોઈ ગયા, એક્સ વાય ઝેડ એ બી એમ એન પી ક્યુ, એ બધા જે અક્ષરો આપેલો હોય એ પદો આપણે લેવાના, એના એ જે આપેલા હોય એ પદો જ આપણે લેવાના છે અને તેની અંદર કયો સહગુણક છે તે આપણે લખવાનું છે। તો સહગુણક એટલે શું એનો પણ અભ્યાસ આપણે કરી ગયા છીએ, તો આપણે જેમ દાખલા જોતા જશું એમ તમને વધારે ખબર પડતી જશે। આવી રીતનો પ્રશ્ન આવે ત્યારે સૌ પ્રથમ આપણે કોષ્ટક દોરી નાખીશું, ક્રમ પદાવલી ત્યારબાદ અચલ સિવાય ઉપર અને સગુણ બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એમાં પહેલી પદાવલી કઈ આવેલી છે, 5 - 3t² (5 - 3t²) આવી રીતે આપણને બહુપદી આપેલી છે અને આપણે શું અચલ સિવાયનું પદ લખવાનું છે, બરાબર। તો અચલ સિવાય નું પદ એટલે કેવું પદ થશે, -3t² થશે, બરાબર। તો શું થશે, -3t²। તો -3t² છે, બરાબર। આની સાથે સહગુણક કયો હતો, સહગુણક એટલે શું હતું કે ચલ સાથે, ચલ એટલે શું હતું કે અક્ષર આપણે એ સાથે કોઈ પણ સંખ્યાનું અક્ષર ગુણાકારમાં હોય તેને આપણે સહગુણક કહીએ છીએ। તો અહીંયા સહગુણક શું થશે, -3, બરોબર। આગળ જોઈએ બીજી પદાવલી, તો છે 1 - t - t², બરોબર છે। તો અહીંયા આપણે 3 અચલ પદો છે, કયા કયા, t - t², બરોબર છે। તો કયા કયા આવશે, t² અને t³, આ બધા સાથે સહગુણક કઈ દેખાય છે ના, તો અહીંયા કોઈ સહગુણક ના હોય તો કયો સહગુણક આવશે, એક તો હંમેશા હોય જ છે, તો 1, 1 અને 1। આ બીજી બહુપદી જોઈએ, ત્યારબાદ બીજી બહુપદી શું છે, x² - 2xy - 3y। તો અહીંયા અચલ પદ કયા કયા આવશે, 3 આવશે, x આવશે, 2xy આવશે અને y પણ આવશે। તો x ત્યારબાદ xy એના પછી આવશે y, 2xy અને 3y। અહીંયા સહગુણક કયા છે, x સાથે કયો સહગુણક આવશે, 1 આવશે, ત્યારબાદ 2xy છે તો આમાં સહગુણક કયો આવશે, 2 અને 3y એમાં સહગુણક કયો આવશે, 3। સહગુણક હંમેશા શેની અંદર હશે, સંખ્યાત્મક હશે। ત્યારબાદ ચોથી પદાવલી જોઈએ, તો
100m વત્તા 1000m, 100m વત્તા 1000m બરોબર. તો અહીંયા બે પદ થશે, કયા કયા? 100m અને 1000m બરોબર. તો 100 ગુણ્યા કયા થશે? 100 અને 1000. હવે એ જે બે સહગુણક થશે, ત્યારબાદ આગળ જોઈએ પાંચમું. માઇનસ બી ક્યુ નો વર્ગ, માઇનસ બી નો વર્ગ ક્યુ નો વર્ગ વત્તા સાત બી ક્યુ. તો અહીંયા પણ બે પદ આવશે, કેમ ચલ આપેલા છે એટલા માટે. તો શું થશે? માઇનસ પી નો વર્ગ ક્યુ નો વર્ગ અને બીજું પદ આવશે સાત પી અને ક્યુ. તો અહીંયા સહગુણક શું થશે? માઇનસ એક અને સાત પી ક્યુ માં શું થશે? સહગુણક સાત બરોબર છે. તો આવી રીતે બે સહગુણક આપણને મળશે. આગળ જોઈએ છઠ્ઠી કેલેન્ડરી. તો એક પોઈન્ટ બે એ વત્તા 0.8 બી. અહીંયા પણ બે પદ થશે, કયા કયા? 1.2 એ અને 0.8 બી. તો સહગુણક કયા કયા થશે? 1.2 અને 0.8 બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ સાતમી પદાવલી. તો સાતમી પદાવલી છે 3.14 આર નો વર્ગ. શું છે? 3.14 આર નો વર્ગ. તો અહીંયા શું થશે? 3.14 આર નો વર્ગ અને સહગુણક કયો આવશે? 3.14 બરોબર છે. એવી રીતે આગળ જોઈએ આઠમી. તેમાં છે બે કાઉન્ટમાં એલ વત્તા બી, બે કાઉન્ટમાં એલ વત્તા બી બરોબર છે. તો અહીંયા આપણને કયા કયા પદ મળશે? આ કાઉન્ટ છૂટા પહેલા અહીંયા શું થશે? 2L વત્તા અહીંયા આપણે જોઈ લઈએ, અહીંયા આપણે કાઉન્ટ ખોલીએ તો આપણને શું મળશે? 2L વત્તા 2B. આવી રીતે આપણને બહુ બધી મળશે બધા. તો અહીંયા કેમ લખાશે? 2L અને 2B આ બંનેના સહગુણક કેટલા છે? 2 બરોબર છે. ત્યારબાદ આગળ નવમું જોઈએ. એમાં છે 0.1Y વત્તા 0.01Y નો વર્ગ. અહીંયા પણ કયા કયા પદ આવશે? 0.1Y અને 0.01Y નો વર્ગ. અહીંયા સહગુણક કયા થશે? 0.1 અને 0.01. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની આપણે રકમ શું હતી? તો પ્રશ્ન નંબર 3 ની અંદર કીધું કે નીચે આપેલી પદાવલીમાં અચળ સિવાયના પદોનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. અચળ પદો સિવાયના કીધા છે એટલે કે ચલ વાળા પદ આવશે. તો આપણે દરેક ચલ વાળા પદ લખી નાખ્યા બરોબર છે, અને એનો સંખ્યાત્મક આપણે સહગુણક પણ લખી લીધો. તો આ હતો આપણો પ્રશ્ન નંબર 3. ત્યારબાદ હવે જોશું આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની રકમ જોવો તો એમાં એ બે ભાગ પાડેલા છે, એ અને બી. તો એની અંદર શું છે કે એક્સ વાળા પદો શોધો
અને h ના સહગુણકો લખો એટલે આપણે નીચે કેટલી પદાવલી આપેલી છે એમાં આપણે x વાળું પદ લખવાનું છે અને x નો સહગુણક લખવાનો છે તો અહીંયા પણ આપણે ક્વેશ્ચન બનાવી લઈશું સૌથી પહેલા ક્રમ પદાવલી x વાળું પદ અને x નો સહગુણક બરોબર છે ક્રમમાં પહેલી પદાવલી આપણને શું આપેલી છે y નો વર્ગ x વત્તા y હવે આ પદાવલીની અંદર x વાળું પદ કયું છે તમને જોવાની સાથે ખબર પડે તો કયું પદ છે આ પદ છે x નો વર્ગ વત્તા x નો વર્ગ x અને x નો સહગુણક કયો છે y નો વર્ગ બરાબર છે આ પહેલી પદાવલી જોઈ લીધી ત્યારબાદ આગળ જોઈએ બીજી પદાવલી તેર વાય નો વર્ગ માઇનસ આ વાય એક્સ બરોબર છે તો અહીંયા એક્સ વાળું પદ કયું છે તો આ છે તમને જોવાની સાથે શું ખબર પડી જાય શું લખશું માઇનસ આઠ વાય એક્સ બરોબર છે અને એક્સ નો સહગુણક કયો થશે તો માઇનસ આઠ વાય એક્સ નો સહગુણક જ આપણે ખાલી લખવાનો છે ધ્યાન રાખવાનું તમારે જે પૂછ્યું છે એટલું લખવાનું ત્રીજી છે એક્સ વત્તા વાય વત્તા બે એક્સ વત્તા વાય વત્તા બે આમાં એક્સ વાળો પદ કયો છે આ એક જ છે તો શું આવશે એક્સ અને એક્સ નો સહગુણક કયો થશે તો એક થશે એ આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ અને કોઈ પણ સંખ્યાનો એક સાથે ગુણાકાર કરીએ તો એ સંખ્યા આપણને મોટે જ મળે છે ત્યારબાદ આગળ જોઈએ તો પાંચ વત્તા છે વત્તા ઝેડ એક્સ તો અહીંયા એક્સ વાળું પદ કેવું છે ઝેડ એક્સ છે અને એક્સ નો સહગુણક કેવો થશે તો ઝેડ બરોબર આગળ જોઈએ પાંચમી ખાલી જગ્યા અને પાંચમી પદાવલી તો પાંચમી પદાવલી છે એક વત્તા એક્સ વત્તા એક્સ વાય શું છે પાંચમી પદાવલી એક વત્તા એક્સ વત્તા એક્સ વાય બરોબર છે તો અહીંયા એક્સ વાળા કેટલા પદ છે બે પદ છે કયા કયા એક્સ અને એક્સ તો આ એક્સ સાથેનો સહગુણક કયો આવશે એક આવશે અને આ એક્સ નો સહગુણક કયો આવશે વાય બરોબર છે આ પાંચમી પદાવલી હતી ત્યારબાદ છઠ્ઠી પદાવલી જોઈએ બાર એક્સ વાય નો વર્ગ વત્તા પચીસ તો અહીંયા એક્સ વાળું પદ કેવું થશે આ થશે બાર એક્સ વાય નો વર્ગ બરોબર છે તો આની અંદર હવે સહગુણક કયો થશે બાર વાય નો વર્ગ એક્સ સાથે કઈ કઈ સંખ્યાનો ગુણાકાર થયેલો છે એને આપણે એના સહગુણક કહેશું આગળ જોઈએ સાતમી પદાવલી સાત એક્સ વત્તા એક્સ વાય નો વર્ગ અહીંયા બે પદ એવા છે એક્સ વાળા છે તો કયા કઈ શું લખીશું સાત એક્સ અને બીજું આવશે એક્સ વાય નો વર્ગ બરોબર છે તો સહગુણક કયા કયા આવશે એક્સ ના સાત અને વાય નો વર્ગ બરોબર છે તો આ પણ તમને હવે આવડે કે પદાવલી આપેલી હોય એમાં એક્સ વાળો પદ તમને લખવાનું કે અને એક્સ નો સહગુણક લખવાનું કે તો એ પણ તમે લખી શકો ત્યારબાદ બી પાર્ટમાં હતું કે વાય સ્ક્વેર વાળો પદ શોધી તેનો સહગુણક લખો શું કીધું હતું કે વાય સ્ક્વેર વાળો પદ શોધી એનો સહગુણક લખો
જેમ આપણે x નો સહગુણક શોધ્યો એવી જ રીતે y નો સહગુણક શોધવાનો છે. y વાળો પદ સુધી તમને પદાવલી આપેલી છે, એ પદાવલી લખવાની રહેશે અહીંયા. ત્યારબાદ y વાળા y સ્ક્વેર વાળો પદ લખવાનો રહેશે અહીંયા, અને y સ્ક્વેર નો સહગુણક તમારે લખવાનો રહેશે અહીંયા. તો એ પ્રશ્ન નંબર 4 નો બી તમારે જાતે ઘરેથી એકવાર પ્રયત્ન કરવાનો રહેશે. ત્યારબાદ હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. તો પ્રશ્ન નંબર 5 ની રકમ શું છે કે નીચેનાનો એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. બરોબર છે, નીચે આપણને પદાવલી આપેલી છે, એ એકપદી પદાવલી છે, દ્વિપદી પદાવલી છે કે ત્રિપદી પદાવલી છે એ આપણે શોધીને લખવાનું છે. તો આનો પણ અભ્યાસ આપણે આગળ કરી ગયા છીએ, તો આપણે દાખલો ગણીશું એમ તમને થોડી વધારે ખબર પડશે. તો પહેલી પદાવલી આપણે લખીએ તો શું છે, 7y માઇનસ 7z. તો 7y માઇનસ 7z એ કેવી પદાવલી આવશે? તો 7y આની અંદર પદ કેટલા છે પેલા એ જો, આપણને પદ કેટલા છે એ આપણને આવડવું જોઈએ. અહીંયા બે પદ આપેલા છે, 7y અને માઇનસ 7y. તો બે પદ હોય, આપણે આગળ અભ્યાસ કરી ગયા કે માત્ર એક જ પદ હોય એને એકપદી કહેવાય છે, માત્ર બે પદ હોય એને દ્વિપદી કહેવાય છે. તો અહીંયા કેટલા પદ આવેલા છે? બે પદ આવેલા છે. તો આ પદ આપણે કઈ થશે? દ્વિપદી. આગળ જોઈએ બીજી પદાવલી. તો વાય નો વર્ગ, હવે તમને બધાને ખબર છે અહીંયા કેટલા પદ છે? એક જ પદ છે. તો આ કેવું થશે? એકપદી. આગળ જોઈએ ત્રીજી, એમાં છે એક્સ વત્તા વાય માઇનસ એક્સ વાય. એક્સ વત્તા વાય માઇનસ એક્સ વાય. હવે અહીંયા કેટલા પદ છે? એક છે એક્સ, બીજું છે વાય અને ત્રીજું છે માઇનસ એક્સ વાય. એટલે કેટલા પદ આપેલા છે? ત્રણ પદ આપેલા છે. માટે આ શું થશે? ત્રિપદી પદાવલી થશે. આગળ જોઈએ ચોથી. તો ચોથી છે એબી માઇનસ એ માઇનસ બી. શું છે ચોથી? એબી માઇનસ બી માઇનસ એ. ચોથી આપણને આપેલી છે 100. તો 100 અહીંયા કોઈ પણ ચલ નથી, પણ પદ કેટલા છે? એક પદ આપણને આપેલું છે. કેટલું? 100. તો આ કઈ પદાવલી થશે? એક પદ. ત્યારબાદ આગળ પાંચમી જોઈએ. તો પાંચમાની અંદર શું છે રકમ? એબી માઇનસ એ માઇનસ બી. તો અહીંયા કેટલા પદ છે? એક બે અને ત્રણ. તો આ કઈ પદાવલી થશે? ત્રિપદી પદાવલી. આગળ જોઈએ છઠ્ઠી. એની રકમ શું આપેલી છે? 5 - 3d. તો 5 - 3d અહીંયા કેટલા પદ છે? બે પદ છે, એક અને બે. તો આ કઈ થશે? દ્વિપદી પદાવલી. આગળ જોઈએ સાતમી. અહીં રકમ છે 4p² માઇનસ 4p
थैंक यू।